સીઆરસી તાલુકો બોરસદ જિલ્લો આણંદ હું પરમાર હિતા ડેનિયલભાઈ પ્રાથમિક શાળા સુરકુવામાંથી ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું બાળ મિત્રો આપણે ધોરણ 4 નું ચોથું ચેપ્ટર પેટનની રમત આપણે શીખી રહ્યા છે અગાઉના તાસની અંદર આપણે પેટનની અલગ અલગ રીત અલગ અલગ ગોઠવણી અંકોથી મૂળાક્ષરોથી જાદુઈ ત્રિકોણ જાદુઈ મિનર આ પ્રમાણે આપણે જુદી જુદી દરેક પેટર્નો દ્વારા આપણે શીખ્યા છે બરાબર તો આજે આપણે જોઈએ સરવાળાની પેટર્ન એમાં આપણે શું કહેવા માંગે છે તે જોઈએ અહીંયા પાન નંબર 114 પર આપેલ છે એની અંદર તમે જુઓ કે પહેલો અહીંયા આપેલું છે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે કે 1 2 3 એ સરવાળો કર્યો જવાબ આપણને મળે છે 6 એના પછી આપણે એક પછી કેટલા આવે છે તો 2 2 3 4 એ ત્રણેનો સરવાળો કર્યો તો 9 તો આ બાળકો તમને શું ખબર પડી બંનેમાં હા ત્રણ અંકોનો વધારો થાય છે જો 6 અને 3 9 અને અહીંયા શું થાય છે 1 1 વધે છે જુઓ 3 ને 1 4 2 ને 1 3 અને 1 ને 1 2 બરાબર છે અહીંયા આપણને સરવાળો કેવો વધે છે 3 અંકનો બરાબર આના પછીનું છે જુઓ કે અહીંયા આપણે એક ક્રમિક સંખ્યા લીધેલી છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 તો આ ચારે સંખ્યાનો સરવાળો કેટલો મળે છે આપણને 10 એના પછી એક પછી આવશે આપણને 2 એ પ્રમાણે ક્રમિક લઈએ કે 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 આ બધી સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો આપણને 14 તો જુઓ અહીંયા આપણને શું ફરક પડે તો 10 અને 14 10 ને 4 14 તો કેટલા થયા 4 4 બરાબર તો સરવાળો 4 4 નો અંક બને છે બરાબર એ પ્રમાણે આપણે પાંચ પાંચ સંખ્યા ઉમેરતા જઈએ અને કઈ પેટર્ન બને છે તે આપણે જોઈએ અહીંયા આપણે એ જ પ્રમાણે લખીશું 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 અને વત્તા 5 આ બધી સંખ્યાનો સરવાળો કરતા શું જવાબ મળે છે જોઈએ તો 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15 આપણો જવાબ મળ્યો 15 હવે પછી ફરી એક પછી કેટલા આવશે 2 અહીંથી આપણે લઈએ 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 જોઈએ સરવાળો 6 ને 5 11 ને 4 15 ને 3 18 ને 2 20 બરાબર તો અહીંયા આપણને કેટલો મળે છે 15 ને 5 20 તો અહીંયા આપણને કેટલા મળ્યા 5 અંક બરાબર છે તો આ રીતે તમે અગાઉ પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે અહીંયા તો એની પછીની બી જે પેટર્ન આપેલી છે તમે કોઈ પણ સંખ્યા અહીંયા નીચેથી લઈ શકો છો બરાબર તમે જે અહીંયા પૂરી થઈ આપણે 6 થી એટલે અહીંયા 7 8 9 10 11 એના પછી 12 13 પ્રમાણે લઈ આ પ્રમાણે હોમવર્કની અંદર કરવાનું છે બરાબર છે બાળ દોસ્તો હવે પછીનું છે આપણે નવો છે ગુપ્ત સંદેશ એની અંદર તમારે વધારે પ્રવૃત્તિ જોવી હોય તો તમારી ચોપડીની અંદર અહીંયા ક્યુઆર કોડ આ રીતનું સિમ્બોલ તમને દેખાતું હશે દરેક જણને તો તમારા વાલીનો ફોન હોય સ્માર્ટફોન એની અંદર તમે દીક્ષા એપ તમે ડાઉનલોડ કરેલી હશે તો એની અંદર તમારે સ્કેન કરશો તમે તો એની અંદર આના રિલેટેડ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ તમને જોવા મળશે તો બીજી થોડી પ્રવૃત્તિ આપણે અહીંયા કાપા કાર્યમાં જોઈએ કે કઈ રીતે કરવાની છે હવે ગુપ્ત સંદેશ આપણે કઈ રીતે મોકલવાનો છે તે જોઈએ અહીંયા આપણે નિયમ એવો આપેલો છે કે આ ગુપ્ત સંદેશની અંદર બે છોકરા છે યામિની અને એનો ફ્રેન્ડ છે એનું નામ છે પિન્ટુ આ બંને જણા એક રમત રમતા હતા અને રમત રમતા રમતા એમણે નક્કી એવું કર્યું કે અંગ્રેજી મૂળાક્ષર અને અંકો એના દ્વારા આપણે ગુપ્ત સંદેશ એકબીજાને મોકલે જે બીજાને ખબર પડે નહીં તો શું છે તો આપણે જોઈએ કે આપણને ખબર છે દરેકને કે એ થી લઈને ઝેડ સુધી કેટલા મૂળાક્ષર છે 26 તો આપણે સીધી લાઈનની અંદર એબીસીડીથી ચાલુ કર્યું અને છેક આપણે ઝેડ સુધી લખેલું છે અને એની નીચે આપણે 1 થી 26 અંક લખેલા છે આ આપણી ગાઈડલાઈન માટે લખેલું છે જેથી કરીને આપણે અહીંયા જે સંદેશ લખવાનો છે એ સારી રીતે લખી શકીએ જો હવે કઈ રીતે લખીશું તો આ જે ટીનું છે તે એના મિત્રને ગુડ મોર્નિંગ એવું લખવા ઈચ્છે છે અને ઉપરના નિયમ પ્રમાણે તો જોઈએ આપણે કે ગુડ મોર્નિંગ આ લખવું છે
તો કઈ રીતે લખીશું તો અહીંયા છે g તો આપણે શોધી કાઢો કે છે હા g g ની નીચે કયો અંક લખેલો છે હા 7 અહીંયા છે o o ક્યાં છે અહીંયા 15 o બે વખત છે એટલે 15 બે વખત આવશે પછી છે d તો d ને નીચે લખ્યું છે ચેક તો આ આપણું સેલું થયું ગુડ હવે આગળ છે મોર્નિંગ તે એના માટે આપણે કઈ રીતે જોઈશું જો m ક્યાં છે હા m ની નીચે કયો અંક લખેલો છે 13 o હમણાં જ આપણે જોયું 15 પછી r ક્યાં છે હા r ની નીચે કેટલા લખ્યા છે 18 n n છે એની નીચે લખ્યા છે 14 i i ની નીચે ક્યાં લખ અહીં ગયો i r o એને નીચે કેટલા છે 9 ફરી છે n હમણાં લખ્યું આપણે 14 અને છેલ્લે છે g હમણાં શરૂઆતમાં જ આપણે લખ્યું હતું તે 7 તો જો અહીંથી આપણે આખું આ લખ્યું હવે કોઈ જોવે તો શું લાગે કે તો આંકડા જ લખેલા છે કોઈને ખબર પડે નહીં કોને ખબર પડે માત્ર ટીનુ અને એના મિત્રને કે કઈક છે અંદર કે આ શું આંકડા લખેલા છે પણ એને ખબર હોય આ નિયમની તો આ નિયમ પ્રમાણે તમે લખી શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ આપણે કે થેન્ક યુ એ લખવું છે તો થેન્ક યુ માં પહેલો છે આપણો કેપિટલ ટી ટી શોધો હા આ રહ્યો ટી ની નીચે કયો આંક લખેલો છે 20 પછી છે એચ એની નીચે છે 8 પછી છે એ પહેલો જ પછી છે એન 14 પછી છે કે 11 અને વાય છે છેલ્લે જો હા 25 ઓ 15 અને યુ લાસ્ટમાં 21 બરાબર તો અહીંયા આપણે આ જે સરવાળો જો 20 8 1 14 11 આ શું સૂચવે છે આપણને થેન્ક યુ અને 25 15 અને 21 એ શું સૂચવે છે આપણને યુ થેન્ક યુ તો આ રીતે ગુપ્ત સંદેશ દ્વારા આપણે ઘણા બધા રમત આ રીતે રમી શકીએ છીએ આને કરતા તમે બીજી એક પેટર્ન બી કરી શકો કઈ કે એ બી સી ડી એટલું જ આ રીતે લખવાના અને અહીંયા આપણે એક એક લાઈન છોડવાની એક લખ્યો પછી બે ને અહીંયા લખીશું 3 ત્રણ છોડ ચાર છોડી લખીશું 5 તો 1 3 5 7 9 11 એ પ્રમાણે એકી સંખ્યામાં લખી અને પછી 9 આપણે બનાવી શકાય તો એના પરથી તમારે ઘરેથી તમારે શું લખવાનું છે ગુડ નાઈટ પણ મેથડ કઈ લેવાની છે આપણે 1 3 5 7 9 એ પ્રમાણે અહીંયા સંખ્યા આપણે લખીશું અને ઘરેથી આપણે હોમવર્કમાં લખી લાવીશું તો બાળ દોસ્તો આ ગુપ્ત સંદેશો દ્વારા તમે ઘણા બધા ઘરે બેઠા તમે અત્યારે કોરોનામાં ઘર સ્કૂલે જતા નથી ઘરે બેસી રહ્યા છો વાંચવા લખવાનું આપણને બહુ બહુ તો કેટલું ગમે કલાક બરાબર પણ આ રીતે તો તમે ગેમ રમો તો શું થશે કે અંગ્રેજી મૂળાક્ષર તમારા જે પાક્કા થશે એની વચ્ચે પાછા એકથી આપણું જે સંખ્યા જ્ઞાન છે એ બી થશે અને એના પરથી તમે જે સ્પેલિંગો છો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન થેન્ક યુ હેલો બરાબર આ દરેક શબ્દોનો પરથી તમને સ્પેલિંગ બી મળે થશે એના પરથી તમે આ ગુપ્ત સંદેશા આંકડા લખો છો એ બી તમને ખબર પડશે અને આ રીતે જો તમને આવડતી હશે તો તમારા જે ભાઈબંધો છે તમારા મમ્મી પપ્પા છે એમને તમે જ્યારે જણાવશો ને કે લો મમ્મી આ વાંચ તો શું લખ્યું છે તો શું કહેશે મમ્મી પપ્પા કે કોઈ બી જોવે તો આ તો ત્યાં આંકડા લખ્યા છે ના આ તમે થેન્ક યુ લખ્યું છે પછી તમે સમજાવશો કઈ રીતે તો તમને બી આનંદ આવશે બરાબર છે બાળ દોસ્તો તો બાળ દોસ્તો આ આપણે બંને વસ્તુ ગુપ્ત સંદેશ અને સરવાળાની પેટર્ન દ્વારા આપણે પેટર્ન સરસ મજાની જોઈ હવે પછીનો આપણે અગાઉના તાસની અંદર સરસ મજાની એક પેટર્ન જોવા જઈ રહ્યા છે ચાલો બાળ દોસ્તો આવજો થેન્ક યુ